ઉદાહરણ બે. એ અહીં આપેલ ડેટા પરથી Fe2656 ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણો. બી આ ન્યુક્લિયસમાં સૌથી ઓછું બંધન ધરાવતો પ્રોટોન ઉત્સર્જાઈને Mn2555 ન્યુક્લિયસ બને છે. તો આ પ્રોટોનની બંધન ઉર્જા ગણો. Mp પ્રોટોનનું દળ ઇઝ ઇક્વલ ટુ 1.007825 U. Mn ન્યુટ્રોનનું દળ ઇઝ ઇક્વલ ટુ 1.008665 U. MFe56 is equal to 55.934939 U. MMn55 is equal to 54.938046 U. 1 U is equal to 931.494 MeV. ઉકેલ. એ Fe2656માં 26 પ્રોટોન્સ અને 30 ન્યુટ્રોન્સ છે. આ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ છૂટા છૂટા હોય ત્યારે તેમનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ Z Mp + n Mn. માટે દળ ક્ષતિ ઇઝ ઇક્વલ ટુ (Z Mp + n Mn) -M Fe56 ઇઝ ઇક્વલ ટુ 26 × 1.007825 + 30 × 1.008665 - 55.934939. માટે દળ ક્ષતિ ઇઝ ઇક્વલ ટુ 0.528461 U. માટે બંધન ઉર્જા BE ઇઝ ઇક્વલ ટુ 0.528461 × 931.494. માટે BE ઇઝ ઇક્વલ ટુ 492.258 MeV. માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ BE/A ઇઝ ઇક્વલ ટુ 492.258/56. માટે BE/A ઇઝ ઇક્વલ ટુ 8.79 MeV/ન્યુક્લિયોન. બી Fe2656માંથી ઉર્જા આપીને પ્રોટોન છૂટું પાડતા બનતી પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય. Fe2656 ગિવ્સ Mn2555 + P. હવે Mn2555 અને પ્રોટોનના દળનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 54.938046 + 1.007825 = 55.945871 U. વળી Fe2656નું દળ ઇઝ ઇક્વલ ટુ 55.934939 U છે. માટે દળમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ 55.94587
माइनस 55.934939 इज इक्वल टू 0.010932 U. अत्रे Fe2656 ने ऊर्जा आपीने प्रोटॉन छूटो कराते होवाथी देखीती रीतेज दळमा वधारो थाय छे. माटे प्रोटॉननी बंधन ऊर्जा इज इक्वल टू दळमा थतो वधारो MeV मा इज इक्वल टू 0.010932 इंटू 931.494 इज इक्वल टू 10.18 MeV. नोंध: न्यूक्लियस माथी एक न्यूक्लियॉन ने छूटू पाड़वा माटे जरूरी ऊर्जा ने सेपरेशन एनर्जी कहे छे.